ओके सो दिस इज नेक्स्ट वीडियो पेपर नंबर 3 एमसीक्यू 22 નંબરના એમસીક્યુથી શરૂ થાય છે. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 5 છે તો તેના વેધની લંબાઈ શોધો. હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ, સમબાજુ ત્રિકોણ એટલે શું? સમબાજુ ત્રિકોણ એવું ત્રિકોણ કે જેની ત્રણે ત્રણ બાજુ સરખું છે. પરિમિતિ એટલે ત્રણે ત્રણ બાજુના માપનો સરવાળો. ત્રણે ત્રણ બાજુ સરખી છે અને ત્રણે ત્રણ બાજુના માપનો સરવાળો 4 4 4 4 એટલે 12 થશે. સો આ મારું બની ગયું. વેધની લંબાઈ શોધો. વેધ મેં બનાવી દો AD. હવે તમને ક્વેશ્ચન થાય કે આજ કેમ વેધ બનાવ્યો? આમ બનાવતે તો, આમ બનાવતે તો, કોઈ ભી એક વેધ બનાવવાનો ઇન શોર્ટ. પણ આ રીતની આકૃતિ હોય તો તમને ફોર્મ્યુલા સમજવામાં ઇઝી પડે, એટલે મેં અહીંયાથી જ વેધ બનાવ્યો. બરાબર છે? ઓકે, હવે આપણે એક થિયરમ જોયો કે સમબાજુ ત્રિકોણ હોય તો એના ત્રણે ત્રણ ખૂણા ઓટોમેટિક 60 થવાના, કારણ કે ત્રણે ત્રણ સરખા ખૂણા, તો ત્રણ સોરી ત્રણે ત્રણ સરખી બાજુ તો ખૂણા પણ સરખા થાય, તો બધા 60 60 60 ત્રણે ત્રણ બાજુ. બરાબર છે? ઓકે, હવે મને આ 4 ખબર છે, આ 60 ખબર છે, તો આટલું ટ્રાયંગલ તમે ધ્યાન પર લો તો ત્રિકોણમિતિના નિયમથી આનો જવાબ મળી જશે. આ કર્ણ અને આ સામેની બાજુ, સામેની બાજુ અને કર્ણનું ફોર્મ્યુલા કયું? સાઇન થીટા. તો સાઇનનો ઉપયોગ કરો અથવા કોસેકનો કરો, AD અપોન AB. હવે આ આ સાઇડ એ પ્રોસેસ કરતે તો આ બાજુ આમાં સાઇન 60 લઈને અને અહીંયા AD અપોન AC લખતે તો ઇટ્સ ફાઇન, કરી શકાય એવું. બરાબર છે? ઓકે, તો ઓકે AD અપોન, સોરી ધીસ ઇઝ અ મિસ્ટેક, ધેટ્સ AD અપોન AB, ધેટ્સ 4. ઓકે, સો ઇટ વિલ બી 2√3. 2 2 ઝા 4, સો 2√3. આ જે કિંમત છે તે ક્યાંથી આવી? તો ત્રિકોણમિતિનો જો ટેબલ છે એમાંથી આવી. ઓકે, હવે ચોપડીમાં જુઓ કઈ રીતનો એમસીક્યુ છે અને કઈ રીતે લોકો ફેરવીને પૂછ્યો છે. ચોપડીમાં એમસીક્યુ આ રીતનો છે અને એ લોકો 6 ના 12 કરી નાખ્યા છે. ખ્યાલ આવી રહેલો છે? ઓકે, તો આ તમે જાતે કરવા પ્રયત્ન કરી શકો છો. સાઇન 60 ની વેલ્યુ ટેબલમાંથી જોઈને આ રીતનું સૂત્ર બનશે અને તમે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. રાઈટ, તો તમારો આન્સર આવ્યો √3. તો આ રીતે થોડું ફેરવીને પૂછે અને બીજી સ્માર્ટનેસ એ લોકો વાપરે છે કે ઓપ્શન આને મળતા મળતા મૂકી દે છે, એટલે તમે ચોપડીનો ચેમ સમજીને ખોટો આન્સર ટીક કરી દો. ઓકે, ચોરસના વિકર્ણની લંબાઈ 10 છે તો ચોરસની બાજુની લંબાઈ શોધો. ઓકે, તો ચોરસના વિકર્ણની લંબાઈ 10 છે તો કોઈ પણ ચોરસના વિકર્ણની લંબાઈનું સૂત્ર છે √2 ગુણ્યા સાઇડ. ઓકે, તો લંબાઈ 10 એણે આપી દીધી છે, √2 ઇન્ટુ સાઇડ. √2 આ બાજુ આવ્યું, રાઈટ, 2 ના ભાગ પડ્યા, √2 √2. મને કેમ ખબર પડે કે 2 ના √2 √2, કારણ કે √2 √2 મારે કેન્સલ કરવું છે. તો મારો જવાબ આવ્યો 5√2. આ સૂત્રની મદદથી તમે કરી શકો છો. ઓકે, બીજું આનું ઓલ્ટરનેટ છે. સપોઝ કે તમને સૂત્ર આવડતું નથી તો તમે શું કરી શકો છો? ચોરસ બનાવી દો, એનો વિકર્ણ બનાવી દો. બરાબર છે? ઓકે, પછી એનું નામ આપી દો, સપોઝ એ બી સી ડી. એમાં આ વિકર્ણનું માપ 10 છે, ચોરસની બધી બાજુઓ સરખી હોય એટલે આને ધારી લો એક્સ, આને ધારી લો એક્સ. અહીંયા 90 બનવાનો છે, રાઈટ? તો તમે શું કરી શકો? પાયથાગોરસ ફોર્મ્યુલા ab² + bc² = ac² એટલે x² + x² = ac² એટલે 10 નો વર્ગ 100. બરાબર છે? પછી x² + x² તો આ લાઇક ટર્મ્સ કહેવાય, એટલે 2x² = 100. બરાબર છે? x² = ડાયરેક્ટ લખું છું, આ 2 ડિવાઇડમાં જાય તો 100 ભાગ્યા 2 = 50. તો એક્સ બરાબર શું થશે? તો આના નન્નમ નન્ના ભાગ પડવાના 50 ના. શું ભાગ પડશે નન્નમ નન્ના? તો 5 ગુણ્યા 5, 25 ગુણ્યા 2. ઓકે, તો આમાંથી રૂટની બહાર કોણ આવશે? 5 આવ્યો અને √2નું જી ટીમ નથી બની, એટલે રૂટમાં રહેશે, એટલે 5√2 જવાબ આવી ગયો ને. તો સૂત્ર યાદ નહીં હોય તો આ રીતે કરી શકાય. આ સૂત્રની રીતથી થયું, બરાબર, ડાયરેક્ટ રીતથી થયું. ઓકે, હવે આની અંદર હું તમને મેથડ વગર કરાવીશ, બટ આઈ વિલ એક્સપ્લેઇન ઇન ક્લિયર વે કે તમને ખ્યાલ આવી જાય. સમજો, એકની નીચે એક છે, બીજા નંબરની નીચે 2 છે, ત્રીજા નંબરની નીચે 1.73 છે, કેમ કે √3ની કિંમત તમને ખબર છે 1.73. હવે આ ત્રણે ત્રણ સરખા છે એટલે અહીંયા હું 100 રાખું, તો અહીંયાને મારે 100 બનાવવું ત્યાં 200 મૂકવા પડે, કેમ કે 200ના અડધા 100 થાય, અને અહીંયા સમવેર મારે 170 એવો કંઈક નંબર મૂકવો પડશે કે જેને 1.73થી ડિવાઈડ કરું તો મને 100 મળી જાય. 173 મૂકવું પડશે, સમવેર દેટ, રાઈટ? એવું જ કંઈક મારે કરવું પડશે, 173. યસ, ઓકે. તો આમાં એણે ખૂણો આર પૂછ્યો છે, ખૂણા આરની સામેની બાજુ કઈ? PQ. અને PQ જુઓ, PQ નીચે એક છે, એટલે PQ નંબર સૌથી નાનો હશે આ ત્રણમાં. ત્રણમાં જુઓ, PQ સૌથી નાનો, નાના ખૂણાની સામેની બાજુ નાની, રાઈટ? તો PQ જે છે એ સૌથી નાની બાજુ હશે,
નહીં ટાયર તો સેટ કરવા જઈએ તો ટેન્ટેટિવલી આ કઈ બી લીધું, પણ PQ સૌથી નાની બાજુ હશે એટલું કન્ક્લુઝન મને આના પરથી મળ્યું. તો સૌથી નાની બાજુની સામેનો ખૂણો સૌથી નાનો, એટલે આનો સૌથી નાનો જે ઓપ્શન છે તે તમે જવાબમાં લખી દો, દેટ્સ 30. ઇઝીલી સમજ પડી ગઈ, રાઈટ? લાંબી રીત કરવાની જરૂર નથી, જસ્ટ એપ્લાય યોર માઇન્ડ. હવે 2, 3 અને -4 એકને જોડતો એ બી નો લંબ જોવા જાવ, કે એ બી ને ખાલી ગયા બિંદુમાં છેદે. ઓકે, હવે બે બિંદુઓ બતાવી દઉં. સૌથી પહેલા તો હું તો એને શું કીધું છે, -4, 1 અને 2 અને 3, બરાબર છે? તો એને જોડી દઈએ આપણે. ઓકે, તો એને આપણે જોડી દીધા. તો એને લંબ દ્વિભાજક કે બી ને ખાલી જગ્યામાં છેદે છે, આનો લંબ દ્વિભાજક એટલે બરાબર વચ્ચે. તો ડિસ્ટન્સ મને લાગી રહ્યું છે કે 6.5 છે એવું જોઈએ, તો એના અડધા થશે 3.2 સમવેર હિયર, રાઈટ? અને એ પોઈન્ટનું નામ છે -1, 2. સો માય આન્સર ઇઝ એ. એટલે આમાં આકૃતિ જોઈને જ ખબર પડી જાય આન્સર, એટલે પરીક્ષામાં તમારે આવું જ કરવાનું. મારે પરફેક્ટ થોડું માપ નથી આવતું, પોઈન્ટિંગ ની અંદર થોડો ડિફરન્સ છે, કારણ કે મેં આ જાતે ગ્રાફ બનાવ્યો છે, એટલે થોડું મારથી ડ્રો કરવામાં મિસ્ટેક થઈ હોય તો થોડું તમને આમથી તેમ બતાવશે, બટ અડધું તમને અંદાજ આવી જાય ઓપ્શન જોઈને, ખ્યાલ આવે કે આ જોવું જોઈએ, રાઈટ? તો આનો આન્સર છે -1/2. ઓકે, હવે આની અંદર તમને આન્સર થિયોરીમાંથી મળી જશે, થિયોરીની અંદર તમને આ સૂત્ર જોવા મળશે, તો આનો આન્સર છે બી. ઓકે, આની અંદર આવી જઈએ કે એ બી નું વ્યાસ એ બી છે, એક અંત્યબિંદુ 3-2. ઓકે, હવે હું રાઉન્ડ લઈ લો. તમારે એક સાદો ગ્રાફ એક પેજ પર જ્યારે તમને ક્વેશ્ચન પેપર સોરી સપ્લિમેન્ટરી મળી જાય ત્યારે બનાવી જ રાખવાનું, એટલે આ બધા રફ કામમાં એ તમને બહુ કામ આવશે, કારણ કે એમસીક્યુમાં ઓછા સમયમાં વધુ કામ કરવાનું હોય છે. ઓકે, હવે એ 3-2 છે, એ 3-2 છે, તો અહીંયા હું 3-2 આ મેં એ બનાવી દીધું, બરાબર છે? ઓકે, હવે બીજું શું કહે છે કે એ બી વર્તુળનો વ્યાસ છે, તો એમાંથી એ બિંદુ મને મળી ગયું, બરાબર છે? ઓકે, અને બીજો અંત્ય બિંદુ બી નો યામ ખાલી ગયા છે. ઓકે, ઉગમ બિંદુ કેન્દ્ર છે, ઉગમ બિંદુ બોલે તો ઓરિજિન, આને ઉગમ બિંદુ કહેવાય. તો એ બી વ્યાસ છે એટલે અહીંયા ઓરિજિન છે, આટલું ખેંચીને આપણે વર્તુળ બનાવી દઈએ અને ગોળ પાડી દઈએ લાઈક ધીસ. ઓકે, હવે આપણે વ્યાસ બનાવીએ. વ્યાસ એટલે એવી રેખાખંડ જેના બંને છેડા વર્તુળ પર હોય અને મધ્યમાંથી પસાર થાય, તો આના ઓરિજિનમાંથી પાસ થાય, રાઈટ? તો ઓરિજિનમાંથી પાસ થાય એવું મેં બનાવી દીધું લાઈક ધીસ. જો આ ઓરિજિનમાંથી પાસ બી થાય છે, તો આ જે વ્યાસ છે એબી, એનો બીજો છેડાનું નામ શું, મતલબ આ છેડાનું નામ શું, તેનું નામ છે -3, 2. એટલે મારો બી આન્સર કરેક્ટ છે. તો જુઓ આ ગ્રાફ કેટલા બધા યુઝફુલ થાય છે, તમારે એક રફ ગ્રાફ આવું 1-1 માપ લઈને ઉપર છે 9-9 પાડી શકાય એ રીતે પરીક્ષામાં બનાવી દેવાનું. ઓકે, આની અંદર આવી જઈએ -2, -3. તો પહેલા પોઈન્ટ આઉટ કરી દઈએ, -2, -3 અહીંયા જશે. હા, હવે ક્વેશ્ચન વાંચીએ ધ્યાનથી કે વાય અક્ષનું લંબ અંતર, તો આનાથી વાય અક્ષ કેટલો દૂર છે, આને વાય અક્ષ કહેવાય, ઊભી લાઈન છે ને. તો વાય અક્ષ 1, 2 સેન્ટીમીટર દૂર, એક્સ અક્ષ પૂછતે તો 3, પણ એક્સ પૂછ્યું નથી, તો વાય અક્ષ 2 સેન્ટીમીટર દૂર છે. તો બીજી વાત કે ડિસ્ટન્સ, અંતર કોઈ દિવસ માઇનસમાં હોય નહીં, એટલે ધીસ ઇઝ નોટ પોસિબલ, આ બે તો છે જ નહીં, એટલે કન્ફ્યુઝન આ બે વચ્ચે જ થવું જોઈએ. સો માય આન્સર ઇઝ વાય અક્ષ વચ્ચેનું લંબ અંતર. ઓકે, ધીસ ઇઝ અ રોંગ આન્સર, ધીસ ઇઝ 2 ઇઝ કરેક્ટ આન્સર, બીકોઝ વાય અક્ષ આ રેખા છે અને એનું અંતર 2 છે, સો ધીસ ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, હવે આની અંદર આપણે આવી જઈએ, sin A + cos A બરાબર √2, sin 90 - A. જુઓ sin 90 - A એટલે કોસ, ઓકે એ પછી આપણે જે sin 90 - A, તો કોટ એનું મૂલ્ય શોધો. તો આ તમને ક્વેશ્ચનમાં આપેલું છે, અહીંયા કોસ એ મેં લખી દીધું, કેમ 90 - A cos A, રાઈટ? ઓકે, હવે આ મેં કેમ લખ્યું, તો સાઇન અને કોસ 90 વાળી જોડીમાં છે, રાઈટ? ઓકે, હવે આપણે આગળ જતા રહીએ, બધાને કોસ એથી ડિવાઈડ કરીએ. મને ક્યાંથી ખબર પડી કોસ એથી ડિવાઈડ કરવાનું, કારણ કે મને કોટ જોવે છે, કોસ કોસ કેન્સલ, કોસ કોસ કેન્સલ, તો શું વધ્યું, sin/cos is 10, રાઈટ? અને અહીંયા 1 √2, sin/cos tan A + 1 = √2, બરાબર છે? tan A = √2 - 1, tan A = cot A = 1/√2 - 1. હવે આના પરથી આ સ્ટેપ કઈ રીતે આવ્યું, તો આના પરથી આ સ્ટેપ લાવવા માટે મારે ઉલટું કરવું પડે. દાખલા તરીકે tan A =
વન અપોન ટુ હોય તો કોટ એ બરાબર શું થશે ટુ અપોન વન, કે ટેન અને કોટ એકબીજા ઉલટા છે તો મેં એને ઉલટામાં ફેરવી દીધું. આ મેં કેમ લખ્યું તો 90 વાળી જોડી છે રાઈટ, તો 90 વાળી જોડી છે એટલે મેં લખી દીધું કે સાઇન 90માંથી એ માઇનસ કરો તો મને કોસ એ મળી જાય રાઈટ. ઓકે તો ધીસ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ રાઈટ. હવે તમે કહેશો અમુક દાખલામાં એ નું બી કર્યું છે, અહીંયા એ કાઢીને બી કરી નાખે છે, તો આમાં એ અને એ ત્યારે કરવાનું જ્યારે ક્વેશ્ચનમાં બી ઇન્ફોર્મેશન આપે ને કે એ પ્લસ બી બરાબર 90. તો એ કેસની અંદર અહીંયા શું લખતે તો હું કોસ બી લખતે, પણ આમાં એવું કે ઉલ્લેખ નથી કર્યો તો આ નંબર જ તમારે ધન કરીને પ્લસ કરીને લખી દેવાનો, તો કોસ એમ લખી દીધું. હવે તમને ક્વેશ્ચન થાય કે આને હું સાઈન એથી ડિવાઈડ કરતે તો બધાને અહીંયા સાઈન એથી તો આ ઉડી જતા અહીંયા વન થતે, અહીંયા કોટ થતે રાઈટ, ને તમને જવાબ મળી જતા. એ રીતે બી કરી શકાય, આઈ થિંક એ રીતે જ કરવું જોઈએ. તો ટેન વચ્ચે આવતે જ નહીં, સીધું કોસ અપોન સાઈન દેટ વિલ ગીવ યુ કોટ, આ બંને ઉડી જતા અહીંયા કોસ અપોન સાઈન થતે. ઓકે તો આ એમસીક્યુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ, આઈ હોપ તમને બધા વિડીયોઝ યુઝફુલ થાય છે.